ભાષામાં લેંગ્વેજમાં વાત કરશે તો આપણા કન્ટ્રીની જ અંદર વિવિધ ભાષાઓ ભરેલી હોય છે,
એવી છે જેના કારણે વેપાર ધંધો કરવામાં સરળતા રહે છે. ઇંગ્લિશ અંગ્રેજીના માધ્યમ દ્વારા ઘણા બધા વેપારીઓ આ લેંગ્વેજને કારણે એકબીજાના વેપારમાં પોતાની વાત રજૂ પણ કરી શકે છે અને સામે વાળાની વાત સમજી પણ શકતા હોય છે. આ રીતે વેપાર ધંધો કરવા માટે થઈ ને ભાષામાં પણ વિવિધતા જોવા મળતી હોય છે. અમુક આપણે એવા 50 દેશો છે જ્યાં અંગ્રેજીનું માધ્યમ ઓછા પ્રમાણમાં છે અથવા તો ભાષા ઓછા પ્રમાણમાં એ પોતાની જ લેંગ્વેજ સમજી શકે છે, બીજી લેંગ્વેજમાં એ લોકો સમજી શકતા નથી. આવા પ્રશ્નોને કારણે વેપાર ધંધા હજુ પણ ત્યાં આયાત નિકાસના વેપાર કરી શકાતા નથી. તો ભાષા ભૂલને કારણે પણ આ વેપાર ધંધામાં ઘણી બધી મુશ્કેલીઓ પડતી હોય છે. ફ્રેન્ચ સાથે આપણે કોઈ પણ વેપાર ધંધો કરવો હોય બરાબર અને આપણને ફ્રેન્ચ ભાષા આવડતી પણ ન હોય તો આપણે વેપાર ધંધો કઈ રીતે કરવાના છે, કઈ રીતે પોસિબલ છે, એના માટે આપણે કોઈ ભાષાના જાણકાર વ્યક્તિ પાસે જવું પડશે અથવા તો એ ભાષા સમજવા પ્રયત્ન કરવો પડશે અથવા તો આપણને જે લેંગ્વેજ આવડે છે એની અંદર આપણે વાત કરીશું. આપણે ગુજરાતી છે ને આપણને ઇંગ્લિશ પણ નથી આવડતું તો આપણે ગુજરાતીમાં વાત કરશું તો શું ફ્રેન્ચ લોકો આપણી ભાષા સમજી શકશે? નથી સમજી શકવાના. તો એ વેપાર ધંધો પોસિબલ થવાનો છે? નથી થવાનો. થાય તો પણ તમારે કોઈના માધ્યમ દ્વારા તેમને સામેવાળાને પોતાની વાત અંડરસ્ટેન્ડિંગમાં લેવી પડે ત્યારે તમે એ ભાષા વેપાર ધંધો કરી શકો છો. આમ ભાષાને કારણે પણ ધંધો કરવામાં થોડી અડચણો આયાત નિકાસના વેપારમાં થઈ શકે છે. આંતરરાષ્ટ્રીય વેપાર જુદા જુદા દેશો સાથે કરવાનું હોવાથી જુદા જુદા દેશોમાં આ બધી સમસ્યાઓ વધુ જોવા મળતી હોય છે, પરંતુ ઇંગ્લિશના માધ્યમ દ્વારા આપણે આ સમસ્યા ઓછી પણ કરી શકીએ છીએ. કારણ કે મોસ્ટ ઓફલી દરેક કન્ટ્રીના લોકો ઇંગ્લિશના જાણકાર હોય છે અને જેના કારણે ભાષાની અંદર થોડી ઓછી ભૂલ થતા તે વેપાર ધંધામાં સરળતાથી વાતચીત કરી પણ શકે છે અને સમજી પણ શકતા હોય છે. આમ ભાષામાં વિવિધતાને લીધે પણ આંતરરાષ્ટ્રીય વેપારમાં ઘણી બધી મુશ્કેલીઓનો સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે. ત્યારબાદનો ટોપિક છે અંતરની મુશ્કેલી. અંતરની મુશ્કેલી કેવી રીતે? તો તમને ખ્યાલ જ છે કે એક દેશથી બીજા દેશનું અંતર ઘણું બધું છે. આંતરરાષ્ટ્રીય વેપાર જ્યારે કરવાનો છે ત્યારે સાત સમુદ્ર પાર તમને ખ્યાલ જ છે કે બીજા દેશો આવેલા હોતા હોય છે. એની સાથે જ્યારે તમે વેપાર ધંધો કરો છો ત્યારે તમારું જે અંતર છે ખૂબ જ વધી જતું હોય છે. તમારા અંતરના કારણે થઈ અને વેપાર ધંધામાં ઘણી બધી મુશ્કેલીઓ પડતી હોય છે. આંતરરાષ્ટ્રીય દેશમાં બે દેશો વચ્ચે અંતર વધારે હોવાથી સંદેશા વ્યવહાર અને માલ સામાનની હેરફેર કરવા માટે પણ ખૂબ જ સમય જતો જોવા મળે છે. સંદેશા વ્યવહારમાં તો હવે તો ઘણી બધી ટેકનિક આવી ગઈ છે ને, તો એ સમસ્યા ઘણા અંશે ઓછી થતી જણાય છે કે મિનિટોમાં તમે ઈમેલ દ્વારા ટેલિફોન દ્વારા તમે સામેવાળા કોઈ પણ કન્ટ્રીની અંદર વેપારી સાથે વાતચીત કરી શકો છો એ થઈ શકે છે બરાબર. પરંતુ માલ સામાનની હેરફેર બાબતે ઘણી બધી વાર સમય લાગી શકતી હોય છે. સમય તો લાગતા લાગે પણ અત્યારે આપણે ખર્ચાળ પણ પ્રક્રિયા બની જતી હોય છે કારણ કે લાંબા અંતરમાંથી આપણે સામાન મંગાવવાનો છે, તો સમયની સાથે ખર્ચાળ પ્રક્રિયા પણ આ થઈ જતી હોય છે. તો આ રીતે અંતરની મુશ્કેલીઓ પણ આંતરરાષ્ટ્રીય વેપારમાં ખૂબ જ મોટી સમસ્યા છે. પ્રતિબંધો અને અંકુશ. દરેક દેશ પોતાના અંકુશ અલગ અલગ હોય છે, અલગ અલગ પ્રતિબંધો મૂકેલા હોતા હોય છે. આંતરરાષ્ટ્રીય વેપારમાં જુદા જુદા દેશો પોતાના રાજકીય નીતિ અને આર્થિક નીતિ અનુસાર અનેક પ્રકારના નિયંત્રણો મૂકે છે. શું મૂકે છે? પોતાની રાજકીય નીતિમાં અનેક પ્રકારના નિયંત્રણો હોય, કાયદા હોય, કાનૂન હોય, સમયાંતરે માં ફેરફાર કરતા જોવા મળતા હોય છે. સરકારના વધુ પડતા નિયંત્રણને કારણે આંતરરાષ્ટ્રીય વેપાર અવરોધ થાય છે. શું થાય છે? વધુ પડતા કાયદા અને કાનૂનને કારણે આ આંતરરાષ્ટ્રીય વેપાર છે એ શું થઈ જાય છે? અવરોધ થઈ જતો હોય છે. માટે પ્રતિબંધો અને અંકુશની સમસ્યા પણ એ આંતરરાષ્ટ્રીય વેપારમાં ભાગ ભજવે છે. ત્યારબાદ છે જોખમ. જોખમ તો રહેવાના છે. શા માટે? કારણ કે આંતરરાષ્ટ્રીય વેપારની અંદર તમારે જે માલ સામાનની હેરફેર કરવાની હોય તો એ બાબતની અંદર જોખમ રહેલું છે. માલ સામાન જે રસ્તા ઉપર આવતા હોય ત્યાં ચોરી, લૂંટફાટ, દરિયાઈ ચાંચિયાઓ આ બધાને કારણે માલ સામાન જોરાઈ જવાનો, ખોટવાઈ જવાનો, ખરાબ થઈ જવાનો એવો
ઘણા મોટા પ્રશ્નોનો સામનો કરવો પડતો હોય છે અને માલના વાહનમાં નુકસાન હવામાનથી નુકસાન થઈ શકે છે અથવા તો દરિયામાં જહાજ છે એ ડૂબી જવાથી પણ નુકસાન થઈ શકે છે લૂંટ પણ મચાવી શકે છે તો આવા જોખમો રહેતા હોય છે તો આંતરરાષ્ટ્રીય વેપાર કરવામાં જોખમો એ ઘણો મોટો અવરોધ લાગતા હોય છે જોખમોને કારણે જે આપણે વેપાર ધંધો કરવાનો હોય છે તેની માટે વીમા લેવા પડતા હોય છે જેથી કરી આવું જોખમ કોઈ પણ નડી જાય તો સરળતાથી નુકસાનની ભરપાઈ કરી શકાતી હોય છે આમ કયા કયા જોખમો છે તે જોખમોની અંદર દરિયાઈ લૂંટફાટ થઈ શકે વાતાવરણને કારણે માલ સામાન ભેજવાળું થઈ શકે છે જહાજ ડૂબી પણ શકે છે આવા બધા પ્રશ્નોને કારણે માલ સામાનને જોખમ રહેલું હોય છે એક દેશથી બીજા દેશમાં પહોંચાડવા માટે ઘણા બધા અંતર કાપવું પડે છે ને એ અંતર કાપવા માટે આવા બધા જોખમોનો પણ ઘણો સામનો કરવો પડતો હોય છે હવે પછી છે કાયદાઓમાં તફાવત તમને ખ્યાલ જ છે આપણા દેશના કાયદા કેવા હોય અલગ હોય અમેરિકાના કાયદા અલગ હશે ત્યારબાદ કેનેડામાં કાયદા અલગ હશે અલગ હશે કે નહીં તો કાયદાઓ દરેક દેશ પોતાની નીતિમત્તાને ધ્યાનમાં રાખી અને કાયદાનું ઘડતર કરતા હોય છે આ કાયદા દરેક દેશ પોતાની પ્રજાને ધ્યાનમાં રાખીને ઘડતર કરતા હોય છે તો આ જે કાયદા છે વેપાર ધંધા માટેના કાયદા પણ કેવા હોય છે દરેક દેશના અલગ અલગ કાયદા હોય છે આંતરરાષ્ટ્રીય વેપાર આપણે બીજા દેશો સાથે જ કરતા હોય છે તો આ પ્રશ્ન આપણને મોટો નડે છે કાયદા કાયદાને લીધે આપણે વેપાર ધંધામાં ઘણી બધી મુશ્કેલીઓ જોવા મળતી હોય છે આપણા Okay.
સરળતાથી લખી શકો છો તફાવત અને ઉપરથી તમે આવી જશે ચલણ ભાષા અંતર જોખમ અને ઉપરથી તમે ટોપિક પાડી શકતા હો છો તો આપણે અહીંયા તફાવત એક વખત જોઈએ આંતરિક વેપાર આંતરરાષ્ટ્રીય વેપાર આંતરિક વેપાર એટલે શું સોરી દેશની ભૌગોલિક સીમાઓની અંદર જે વેપાર ધંધો કરવામાં આવે છે તેને આંતરિક વેપાર કહેવામાં આવે છે દાખલા તરીકે ગુજરાતનો ભારતના અન્ય રાજ્ય સાથે થતો વેપાર દાખલા તરીકે ગુજરાતનો ભારતના અન્ય રાષ્ટ્ર જેમ કે મહારાષ્ટ્ર સાથે થતો વેપાર દેશની ભૌગોલિક સીમાઓની બહાર થતો વેપાર એટલે આંતરરાષ્ટ્રીય વેપાર દાખલા તરીકે ભારતના વિશ્વના અન્ય કોઈ દેશો સાથે થતો વેપાર જેમ કે ભારત અને અમેરિકા સાથે થતો વેપાર થતો ચલણ સમગ્ર દેશમાં એક જ સરખું ચલણ હોવાથી ચલણ ચૂકવવા અને હિસાબની ગણતરીમાં મુશ્કેલી પડતી નથી જ્યારે જુદા જુદા દેશોમાં જુદા જુદા ચલણ હોવાથી નાણાંની ચૂકવણી અને હિસાબની ગણતરીમાં મુશ્કેલી પડે છે એટલે આંતરરાષ્ટ્રીય આંતરિક વેપારમાં ચલણ તો એક જ સરખું હોવાનું છે તેમાં મુશ્કેલી પડતી નથી આંતરરાષ્ટ્રીય વેપારની અંદર ચલણ કેવું છે અલગ અલગ છે એટલે તેમાં ગણતરીમાં હિસાબ રાખવામાં મુશ્કેલી પડતી હોય છે કાયદા વેપાર માટેના કાયદા સમગ્ર રાષ્ટ્રમાં એક જ સરખા હોય છે તો જ્યારે આંતરરાષ્ટ્રીય વેપારમાં જુદા જુદા રાષ્ટ્રમાં જુદા જુદા વેપાર માટે જુદા જુદા કાયદા હોતા હોય છે ત્યારબાદ ભાષામાં મુશ્કેલીઓ આંતરરાષ્ટ્રીય વેપારમાં ભાષામાં મુશ્કેલી પડતી નથી કારણ કે અંદર આપણા દેશની સરહદની અંદર જ વેપાર ધંધો કરવાનો છે એટલે આપણે એકબીજાની ભાષા સમજી શકવાના છે જ્યારે આંતરરાષ્ટ્રીય વેપારમાં ભાષા સમજવામાં ઘણી મુશ્કેલીઓ નડે છે કારણ કે આપણે અલગ દેશ સાથે વેપાર ધંધો કરવાનો છે તેની ભાષાઓ અલગ અલગ હોય છે ભાષામાં વિવિધતા હોય છે માટે આપણે તેની સાથે વેપાર ધંધા કરવામાં ભાષાઓની સમસ્યા નડતી હોય છે સરકારી નિયંત્રણ આંતરિક વેપારમાં ભાષાની મુશ્કેલી નડતી અને આંતરિક વેપારમાં સરકારી નિયંત્રણો કેવા હોય નિયંત્રણો હોય છે પણ ઓછા હોય છે જ્યારે આંતરરાષ્ટ્રીય વેપારમાં સરકારી નિયંત્રણો વધુ જોવા મળે છે જોખમોનું પ્રમાણ આંતરિક વેપારની અંદર જોખમનું પ્રમાણ ઓછું હોય છે કારણ કે એક જગ્યાએથી બીજી જગ્યાએ સરળતાથી માલ સામાન તમે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં પહોંચાડી શકો છો જ્યારે આંતરરાષ્ટ્રીય વેપારની અંદર એક દેશમાંથી બીજા દેશમાં માલ સામાન પહોંચાડવાનો હોય છે જેથી જોખમનું પ્રમાણ વધુ જોવા મળે છે અંતર એક દેશ પૂરતું કાર્યક્ષેત્ર સીમિત હોવાથી અંતર ઓછું છે કેવું છે ગુજરાત ને પંજાબ નું તેમાં અંતર ઓછું છે હવે ગુજરાત અને અમેરિકા નું જોઈએ તો અંતર કેવું થઈ જાય વધુ છે તો એક દેશ પૂરતું કાર્યક્ષેત્ર સીમિત હોવાથી અંતર ઓછું છે જુદા જુદા દેશોમાં કાર્યક્ષેત્ર કરતા હોવાથી અંતર વધુ જોવા મળતું વીમો વીમો લેવો ફરજિયાત નથી આંતરરાષ્ટ્રીય વેપારમાં વીમો લેવો ફરજિયાત છે આંતરિકમાં ફરજિયાત નથી જકાતની ચૂકવણી સરળ હોય છે અને જકાતનો દર ઓછો હોય છે ચૂકવણી કેવી હોય સરળ હોય અને દર પણ ઓછો કે કારણ કે આપણા રાજ્યમાં આપણા દેશની અંદર જ આપણે વેપાર ધંધો કરવાનો છે આંતરરાષ્ટ્રીય વેપારમાં ચલણ જુદું હોય જકાતની ચૂકવણી જુદી હોય કાયદા જુદા હોય તો જકાતની વિવિધ જટિલ હોય છે અને જકાત દર પણ કેવો છે ટેક્સ પણ વધુ ભરવો પડતો હોય છે બજાર બજાર સીમિત છે આપણું બજાર કેવું છે નાનું આપણા ઇન્ડિયા પૂરતું જ છે જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં બજાર વિસ્તૃત સ્વરૂપ આખી કન્ટ્રીની અંદર આપણે ક્યાંય પણ પૃથ્વીના છેડા પર ધંધો વેપાર કરી શકીએ છીએ એટલે બજાર વિસ્તૃત છે બજાર સીમિત છે ખૂબ જ સરળ તફાવત છે ઘણી બધી વાર એક્ઝામની અંદર ત્રણ ગુણની અંદર આ તફાવત પૂછવામાં આવે છે તો તફાવત સરળતાથી તમે સમસ્યાના મુદ્દા પાકા કરો તો પણ તમારો તફાવત પાકો થઈ જશે અને તફાવતના મુદ્દા પાકા કરશો તો પણ સમસ્યા તમારી પાકી થઈ જશે બંને સાથે કનેક્શન છે એવી જ રીતે તમે સરળતાથી એક પાકું કરતા બે પ્રશ્ન તમારા તૈયાર થઈ જશે આ પાઠ અહીંયા તમારો પૂર્ણ થાય છે હવે બીએ નો મોસ્ટ પ્રોબ્લી અભ્યાસક્રમ છે 11th નો છે એ તમારો સંપૂર્ણપણે અહીંયા દરેક પાઠ પૂર્ણ થયા છે હવે નેક્સ્ટ વિડિયો લેક્ચરની અંદર આપણે રિવિઝન ઉપર પુનરાવર્તન ઉપર કેવી રીતે પ્રશ્ન લખવા તેની સમજૂતી પ્રાપ્ત કરીશું ત્યાં સુધી આવજો